कारगिल विजय दिवस ने 22 वर्ष पूर्ण थया होय नडियाद में आ दिवस की उजवणी करवा माटे एक ब्लड डोनेशन कैम्प नु आयोजन करवामां आव्युं हतुं, जेमां 28 गुजरात बटालियन द्वारा आ आयोजन करवामां आव्युं हतुं। रक्तदान द्वारा कोईकनो जीव बचावी शकाय तेवा उमदा आशयथी आ कार्यक्रम योजवामां आव्यो हतो, जेमां 50 जेटला कैडेट्स द्वारा रक्तदान करीने शहीदोने साची श्रद्धांजलि आपवामां आवी हती। आ प्रसंगे तमामे तमाम गुजरातना 28 बटालियनना अग्रणीओ तेमज तेमनी टीम, खेड़ा जिल्लाना एनसीसी कैडेट्स, विधानसभाना मुख्य दंडक पंकजभाई देसाई अने रेडक्रॉस सोसायटीना अग्रणीओ उपस्थित रह्या हता। આજે કારગિલ વિજય દિવસ છે। કારગિલની અંદર આપણી આર્મીએ 9-9 દિવસ સુધી એવી લડાઈ લડી કે પાકિસ્તાનના છક્કા છૂટી ગયા અને આપણે વિજય મેળવ્યો, અને આજે વિજય મેળવ્યો પણ એમાં ઘણા સૈનિકો શહીદ પણ થયા, તો શહીદોને યાદ કરવા માટે આજે શહીદ દિન પણ છે। અને આ કારગિલ વોર જે આપણે જીત્યા એ આપણા સૈનિકોને આભારી છે। આજે કારગિલ વિજય દિવસ છે 26 જુલાઈના, અને આજે એનસીસી દ્વારા એક રક્તદાનનું શિબિર યોજાયું છે, જેના અંગે જો મારો બ્લડ આપવાથી કોઈ એકનો જીવ બચતો હોય એવા શુભ આશ્રયથી મેં આ રક્તદાન શિબિરમાં ભાગ લીધો છે। આજ રોજ કારગિલ દિવસને 22 વર્ષ પૂર્ણ થયેલ છે, તે નિમિત્તે 28 ગુજરાત બટાલિયનના અધિકારીશ્રીઓ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, અને રક્તદાન થકી શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો એક મોટો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેમાં 50થી વધુ કેડેટ્સ આજરોજ રક્તદાન કરશે એવી અમને સંપૂર્ણ આશા અને અપેક્ષા છે। સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો।